ગાંધીનગર પ્રાથમિક શાળા ધોરણ પાંચ વિષય ગુજરાતી કેમ છો બાળકો મજામાં ને ગુડ મોર્નિંગ આજે આપણે ગુજરાતીમાં પાઠ દસ પાઠ નવ સુધી આપણે ભણી ગયા બાળકો હવે પાઠ દસ પાઠ દસનું નામ છે ભૂલની સજા અને એમના લેખક છે પ્રકાશ લાલા તો બાળ દોસ્તો હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ તો બાળ બાળ મિત્રો બોલની સજા એ પાઠ સત્યનિષ્ઠા પ્રામાણિકતા અને ખેલદીલી જેવા જીવન મૂલ્યોનું શીખવાનું એક નાટક છે આ એક નાટક છે બાળકો જેમણે લખ્યું છે લાલા જેના લેખક છે શ્રી લાલા તેમનો જન્મ આમનો જન્મ ક્યાં થયો હતો બાળકો સાતમી ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસના ના રોજ દિયાદર દિયોદર ગામના બનાસકાંઠા જિલ્લાના મૂળ ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં આવેલા સાદરા ગામના વતની હતા કોણ હતા સાદરા ગામના વતની હતા લેખક શ્રી પ્રકાશ લાલા બાળ લેખક લઘુ કથાકાર કથાકાર અવલોકન બાળકો તો આપણે વ્યાગરણ પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન જીવનના પ્રસંગો રજૂ થયા છે બાળપણથી જ તેમના મા સત્યનિષ્ઠા પ્રમાણિકતા ખેલદીલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પ્રસ્તાવરૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે તો બાળકો આપણે આ સંવાદ વાંચ્યો હવે આપણે આગળ જોઈએ દ્રશ્ય એક સ્થળ શાળાનો ટીચર્સ રૂમ અંદર બે ત્રણ શિક્ષકો વાતો કરે છે લખે છે વગેરે બાળક વિદ્યાર્થી અભરાહમ લિંકર પ્રવેશતા લિંકન મે આય કમ ઇન સર સુકે છે લિંકન મે આય કમ ઇન સર તો શિક્ષક યસ અરે લિંકન તું છે આવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ લિંકન મહેનત કરું છું વળી આપનું માર્ગદર્શન પણ મળે છે શિક્ષક વેરી ગુડ મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે લિંકન જી શિક્ષક તારા મા બાપ લિંકન તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ શિક્ષક સમજી ગયો હમ તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે લિંકન થેન્ક યુ સર મારે મારે શિક્ષક નિસંકોચ જે કહેવું હોય તે બોલ કેટલું સરસ છે શિક્ષક અને એક વિદ્યાર્થી બાળક મેં બંને બંને વચ્ચે વાતચીત કેવી થઈ રહી છે સરસ તમે પણ સાંભળજો લિંકન આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે તો એ મારે માટે મને બીજી કોઈ ચોપડી આપો ચોપડી તો જો આપી આપણી પાસે હોય અને મને વાંચવા આપો એમ કહે છે શું કહે છે લિંકન ચોપડી માટે આવ્યો છે ચોપડી માંગી રહ્યો છે શિક્ષક પાસે શિક્ષક આપીશ તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે લિંકન આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું તમને પાછી ચોપડી આપી દઈશ શિક્ષક ઉતાવળ નથી નિરાતે વાંચીને પછી આપજે લિંકન થેન્ક યુ સર થેન્ક યુ શિક્ષક ખૂબ પ્રગતિ કર कहे तू खूब प्रगति कर बेटा खूब प्रगति कर लिंकन ओके सर बाय सर लिंकन त्या शिक्षक यस आजे शिक्षक ना के आजे हे दृश्य बे अब्राहम लिंकन नो गरीब स्थिति घर गर। रात ना समय घड़िया ટીક ટીક અવાજ લિંકન સૂતાં સુતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે ઊંઘ આવતા ઊંઘી જાય પુસ્તક છાતી પર છે પડખું ફરે ત્યાં પુસ્તક બીજી તરફ પડી જાય છે સંગીત મોર્નિંગ ટ્યુબ મોર્નિંગ ટ્યુન લિંકનની આંખ અચાનક ખુલે છે આંખ અચાનક ખુલે છે લિંકન ઓહ સવાર પડી ગયું ગઈ પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ એની મને ખબર પણ નહીં પડી એવું એ કહેવા માગે છે ચોપ અરે ચોપડી ક્યાં ગઈ પછી ખાટલામાં આમ તેમ શોધે છે એ ચોપડી ક્યાં પડી ગઈ લિંકન ઉઠે છે ને ત્યારે તો નીચે તરફથી મળે છે ને એને ચોપડી ક્યાંથી મળે છે અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે શું કહે છે એવું વિચારે છે મન ચોપડી જોઈને કે આ ચોપડી તો તદ્દન ખરાબ થઈ ગઈ છે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે એણે શું વિચાર્યું કે રાત્રે સારો એવો વરસાદ પડ્યો હશે લિંકન એવું વિચારે છે હા અહીંથી વાછળ આવનારાના આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું છે વારસોડ આવી હશે ને વરસાદની એટલે છાંટા પડ્યા હશે એટલે જો પુસ્તક પલળી ગયું પુસ્તકને તે આમ તેમ ફેરવીને જુએ છે ઓહ હવે સરને હું એ પલળી ગયો એટલે હવે ચિંતા પેઢીને લિંકરને કરે રે ચોપડી તો પુસ્તક તો પલળી ગયું હવે હું સરને પાછું કેવી રીતે આપીશ શો જવાબ આપીશ એવું કહે છે રૂમમાં આટા મારે પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું શું કહે છે કેટલા પૈસા પણ નથી હું બીજા તો એમને બીજી નવી ચોપડી ખરીદીને પાછી આપી શકું આપી શું કરું એને વિચારે છે કે શું કરું જૂઠ્ઠું બોલું તો જુઠ્ઠું બોલાય બાળકો ના બોલાય તો સરને જઈને એમ કહ્યું કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું એ જુઠ્ઠું પણ બોલાય ના બોલાય તો એ લિંકન આવું વિચારે છે કે પુસ્તક પલળી ગયું તો હવે સરને પાછું કેવી રીતે આપીશ તો એ મનમાં વિચાર કરે છે અને હવે એ પુસ્તક પાછું કઈ રીતે આપવાનું તો કે એના પાસે એટલા પૈસા પણ નહોતા ખબર છે બાળકો એટલે પુસ્તક કોઈ ચોરી ગઈ એવું ભાનુ બતાવું ખોટું બોલું એમ વિચારે છે ના એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું શું કહે છે કે રસ્તામાં પડી ગયું ના અસત્ય હું જ હું જ હું ન જ બોલી શકું એ શું કહે છે ખોટું તો હું ના બોલી શકું સાચી વાત છે ને ખોટું બોલાય કંઈ ના બોલાય હંમેશા સાચું જ બોલવું અસત્ય મારે ન જ બોલવું જોઈએ એટલે કે મારે ખોટું બોલવું જોઈએ નહીં લિંકનને મનમાં મનમાં એવું જાતે વિચારે છે કેવો સરસ બે વિદ્યાર્થી જે બાળક છે જુઓ તો બાળકો હવે આગળ જોઈએ તો કરવું શું એટલે વિચારે છે કે હું શું કરું શું કરવું જોઈએ મારે મનમાં મનમાં વિચારે છે કે મારે શું કરવું જોઈએ પુસ્તક પર લડી ગયું એટલે શું કહેવું જોઈએ શું ખોટું બોલવું જોઈએ એમ વિચારે છે મારે મારા શિક્ષકને એટલે કે મંથ વિચાર કરીને નિર્ણય લે છે ઉ રાઈટ મારો આ જ નિર્ણય યોગ્ય છે ફક્ત આ જ નિર્ણય એ મનમાં મનમાં કશું વિચારે છે સાહેબ મને જે કાંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ જાતેને જાતે વિચારે છે કે હું સાહેબને સાચું જ કહીશ અને મને જે સજા આપશે એ હું ભોગવી લઈશ પણ જુઠ્ઠું તો નહીં જ બોલું શું કહે છે જૂઠું તો હું નહીં જ બોલું સાચું જ બોલીશ અત્યારે જે સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ બાળકો કેટલો સાચો નીતિ વાળો બાળક છે ને વિદ્યાર્થી પણ નહીં સાચા અને મકાન નિર્ણયનો સંતોષ અને સંતોષ થાય ને સાચું બોલે એટલે તો તમે પણ સાચું જ બોલજો તે સાથે આ દ્રશ્ય ત્રણ શિક્ષક બોલ કઈ મદદની જરૂર છે તારે હમ લિંકન સર આપે મને જે ચોપડી આપી હતી ને શિક્ષક હશે તે હજુ સુધી તો તું વાંચી શક્યો નથી કશો વાંધો નહીં બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ માં બહુ સારી ચોપડી છે તો શું કહે છે કે વાંધો નહીં તારે ચોપડી વાંચવી હોય તો માંચ રાખ બે ત્રણ દિવસ અને વાંચીને પછી આપજે ચોપડી બહુ સરસ છે લિંકન સર મારાથી એ ગફલત થઈ ગઈ છે એનું મને દુઃખ છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું સર ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ પડ્યો હતો બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું એવી દશા થઈ છે કે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું હું ગુનેગાર છું સાહેબ તો હું તમારો ગુનેગાર છું તમારી ચોપડી એ લોકોતા એણે પોતાનું સ્વીકાર લીધું અને સાચું સાહેબને કહી દીધું એણે લિંકને તો બાળકો એ સત્ય બોલ્યો ને છેલ્લે પણ એટલે તમે પણ સત્ય બોલજો એમણે સ્વીકારીને સાહેબને બધી સાચી વાત કહી દીધી શિક્ષક નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી એમ જ કહેવું છે ને તારે લિંકન હા સાહેબ મારી પરિસ્થિતિ એ પણ એની પરિસ્થિતિ સારી નથી ને લિંકનની એટલે ફરી નવી ચોપડી તો આપી શકે એમ હતો નહીં એટલે સાહેબને પણ એ વાતની ખબર હતી શિક્ષક આઈ નો મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી હે હં પણ લિંકન તું સાચો બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે સાચી વાત છે ને એ તો જે સાચું બોલે તો દરેકને ગમે જ ને જુઠ્ઠું બોલે કોઈને ગમે ના ગમે તો બાળકો જો સાચું બોલી ગયો તો સાહેબ પણ ખુશ થઈ ગયા ને શું કહે છે મને આનંદ થયો ખૂબ આનંદ થયો લિંકન પણ સર આપનું પુસ્તક ત્યાં મનમાં તો દુઃખ જ છે કે સાહેબનું પુસ્તક એટલે કે મેં પલાળી દીધું છે બગડી ગયું હવે શું કરવાનું શિક્ષક ભૂલનો એકરાર કર્યો છે તે એટલે માફ કરી દઉં છું હું તને જે સાચું બોલ્યો ને એટલે સાહેબે એને માફ કરી દીધું એને કોઈ સજા કરી નહીં લિંકન એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર શિક્ષક મતલબ એલે સાહેબને શું કહે છે કે સાહેબ બોલે તમે માફ કરી દેજો પણ મેં તો તમારી કિતાબ એટલે કે પુસ્તક પલાળી નાખ્યું ને એટલે મને તો મનમાં અફસોસ જ રહેશે કે મનમાં દુખ જ રહેશે કે મેં તો તમારી પુસ્તક પલાળી નાખી ને બગાડી નાખી ને લિંકન પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલે રકમ તો નથી મારી પાસે પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો હું એ રીતે આપને આપના પુસ્તકોની કિંમત ચૂકવવા માગું છું શિક્ષક પણ મેં તને માફ કરી દીધો છે પછી તાવે તારે લિંકન આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો શિક્ષક ઓકે આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે છોડવાઓને પાણી પાજે લિંકન થેન્ક યુ સર શિક્ષક હવે તો તારું મન હળવું થયું ને લિંકન હા હાસ હવે મારા મનને શાંતિ મળશે શિક્ષક લિંગનને અવભાવથી જોઈ રહે છે તો બાળકો કેટલું સરસ છે લિંકન અને શિક્ષક વચ્ચેની વાતચીત તમે પણ સત્ય બોલજો છેલ્લે આ એકવાર ફરી ટીચર તમને કહે છે બરાબર હવે આપણે શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા એટલે ગઈકાલના આવતા વિડીયોમાં જોઈશું અને તમારે પાઠ દસ ભૂલની સજા તમારે આખો વાંચ ટીચરે વાંચ્યો અને સમજાયો એ રીતે તમારે સમજવાનું છે બરોબર અને પાના નંબર પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન એટલા સુધી તમારે પાઠ આખો પૂરો કરી વાંચીને મોઢે કરવાનો છે એટલે કે લખવાનો છે નોટમાં એકવાર લેસનમાં બીજું તો અત્યારે સધ્યાય આપણે અગાઉના વિડીયોમાં શીખીશું